નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશાન તેરિયા સંસ્કૃતના ધોરણ 6ના લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6ના સેમેસ્ટર 2નું સંસ્કૃત વિષયનું બીજું પદ્યપાઠ જે છે દક્ષિણ પાદમ એનો અભ્યાસ કરીશું. અહીંયા તમને વિવિધ ચિત્રો આપવામાં આવ્યા છે જે આગળ તમને કાવ્યમાં જે સંસ્કૃત કાવ્ય તમને આગળ આપવામાં આવ્યું છે એમાં જે પ્રકારની ક્રિયા કરવાનું કીધું છે એ પ્રકારના ક્રિયાવાચક અહીંયા ચિત્રો તમને અહીંયા મૂકવામાં આવ્યા છે. જોઈએ આપણે શું કહ્યું છે. દક્ષિણ પાદમ પુરસ્કૃત, પાદમ એટલે પગ, આગળ આપણે ભણી ગયા. દક્ષિણ એટલે જમણો, અહીંયા એટલું યાદ રાખજો, દક્ષિણ એટલે જમણો થશે અને વામ એટલે ડાબું થશે. તો દક્ષિણ પાદમ પુરસ્કૃત, પુરસ્કૃત એટલે આગળ કરો. દક્ષિણ પાદમ પુરસ્કૃત એટલે દક્ષિણ પાદ, જમણો પગ આગળ કરો. અને કસરત ટાઈપનું છે, અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો તમે કસરત કરી શકો એ માટે સંસ્કૃતમાં એના ઓર્ડર્સ આપવામાં આવ્યા છે કે કઈ રીતે કસરત તમે કરી શકશો. દક્ષિણ પાદમ પુરસ્કૃત એટલે કે જમણો પગ આગળ કરો, દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ જમણો પગ પાછળ કરો, મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામયતમ એટલે એને ફેરવો, ગોલાકારમ સ્વયંભમ, ગોલાકાર એટલે ગોળ આકારમાં, સ્વયં એટલે પોતે, ભ્રમ એટલે ફરો, ગોળાકારમાં પોતે પણ ફરો. એ જ રીતે જેમ દક્ષિણ પાદનું કર્યું એમ વામ એટલે ડાબું, એમ ડાબા પગનું પણ કરવાનું છે. વામમ પાદમ પુરસ્કૃત, ડાબો પગ આગળ કરો, વામમ પાદમ કુરુપૃષ્ઠમ ડાબો પગ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે એને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ ગોળાકારમાં પોતે પણ ફરમો. ત્યારબાદ કીધું દક્ષિણ હસ્તમ પુરસ્કૃત, દક્ષિણ હસ્ત એટલે હાથ, દક્ષિણ એટલે જમણો, જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ કુરુપૃષ્ઠમ જમણો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે તેને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ ગોળાકારમાં પોતે પણ ફરો. વામમ હસ્તમ પુરસ્કૃત, વામ એટલે ડાબો હાથ, પુરસ્કૃત એટલે કે આગળ કરો, વામમ હસ્તમ કુરુપૃષ્ઠમ ડાબો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે તેને ફેરવો, ગોલાકારમ સ્વયં ભ્રમ ગોળાકારમાં પોતે પણ ફરો. હસ્તદ્વયમ પુરસ્કૃત, બંને હાથ આગળ કરો, હસ્તદ્વયમ કુરુપૃષ્ઠમ બંને હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે તેને ફેરવો અને ગોલાકારમ સ્વયં ભ્રમ ગોળાકારમાં પોતે પણ ફરો. સર્વાંગમ હિ પુરસ્કૃત, બધા જંગો આગળ કરો, સર્વાંગમ હિ કુરુપૃષ્ઠમ બધા જંગો પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે તેને ફેરવો અને ગોળાકારમ સ્વયં ભ્રમ પોતે પણ ગોળાકારમાં ફરવો. ચાલો છેલ્લે બધાની વાત કરીએ. સર્વે મિલિત્વા ખેલામહ, મિલિત્વા એટલે મળીને, બધા જ મળીને ખેલામહ રમીએ, સર્વે મિલિત્વા ગાયામહ બધા જ મળી અને ગાઈએ, સર્વે મિલિત્વા ખાધામહ બધા જ સાથે મળી અને ખાઈએ, સર્વે મિલિતા નૃત્યામહ બધા જ સાથે મળી અને નૃત્ય કરીએ. તો આવું સરસ મજાનું ચેપ્ટર અહીંયા લખ્યું છે તો એનું સ્વાધ્યાય પણ તમારે લખવાનું છે. અસ્તુ.